रुचि रुचि पुण्य नी उभी करो। संसार नी रुचि घटाड़वी पड़से, आने रुचि ने घटाड़वा माटे तमारे तमारा संसार ना साधन घटाड़वा पड़से। केम नहीं, जे कपड़ा मने जरूर नथी ए कपड़ा ने राखी ने मारे मूर्छा शा माटे राखी। एक गाड़ी थी काम पती जाए छे तो मारे बीजी गाड़ी लेवानी शुं जरूर? शरीर पर जेटला जोईए जेटला दागीना मारी पासे छे, मारे बीजो सेट लेवानी शुं जरूर? जेटला संसारना साधन वधशे एटली संसारनी रुचि वधशे, संसारनी रुचि वधशे परलोकमां ए ज साथे आवशे। धर्मनी रुचि वधारवी होय तो शुं वधारवानुं? ધર્મના સાધન વધારો। બે ફ્લેટ થઈ ગયા એની સામે બે ઉપાશ્રય પાકા કીધું તેજાવતનું, એક શોરૂમ એની સામે એક પાઠશાળા, છેલું નથી કરીને બતાવ્યું કે ના બતાવ્યું, કરે છે કે નથી કરતા અત્યારે? ચાલો આજે નીચે ઉતરું, એકવાર હોટલમાં જઈએ, એકવાર આંબેલ કરવાનું, એક વાર હોટલમાં ગયા એનું પ્રાયશ્ચિત તમારી જાતે જ લઈ લેવાનું, એક શું કરવાનું? એક વાર હિલ સ્ટેશનમાં ફરવા ગયા જેટલા દિવસ રહ્યા એટલા દિવસ ક્યાં રહેવા જવાનું? ઉપાશ્રયમાં આવો તો બહુ સારી વાત છે, ને તીર્થસ્થળમાં જવાનું, તીર્થસ્થાનમાં, હિલ સ્ટેશનની સામે મારે પનિશમેન્ટ, એટલા દિવસ મારે તીર્થસ્થાનમાં જઈ આવવાનું, જેટલા દિવસ હોટલમાં ગયો એટલા દિવસ મારે આંબેલ ખાતામાં જઈને આંબેલ કરવાનું। સંસારની રૂચિને તોડવી તો પડશે કે નહીં તોડવી પડે? ધર્મની રૂચિને ઊભી કરવી પડશે કે નહીં કરવી પડે? એમનેમ નહીં થાય, તમારે પ્રયત્ન જ કરવો પડે, અને એકવાર ધર્મની જો રૂચિ ઊભી થઈ જશે આપણો પરલોક સુધરી જશે, પછી મોત વખતે કોઈ ભય નહીં હોય, મોત વખતે આપણે અનાથ નહીં હોઈએ, અસહાય નહીં હોઈએ, અશરણ નહીં હોઈએ। ધર્મના શરણે જવું હોય મૃત્યુ વખતે તો એકલા મોત વખતે ધર્મને યાદ નથી કરવાનો, જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી ધર્મ આપણી સાથે ને સાથે જ હો, 24 કલાક હું ધર્મની સાથે ને સાથે રહું, એટલે કે હું ધર્મના શરણે રહું, અને એ રીતે જો તમે રહેશો તો પરલોકમાં પણ આ ધર્મ તમારી સાથે આવશે અને પરંપરાએ તમને મોક્ષ સુધી પહોંચાડશે। માટે વિનય વિજય મહારાજની આ પંક્તિ યાદ રાખો, વિનય, વિનય એટલે હે આત્મન, મને અને તમને બધાનું એમણે નામ પાડી આપ્યું, શું? વિનય। અહીંયા વિનય એટલે પોતાનું નામ તો કે જ છે, પણ આપણે ત્યાં શું સમજવાનું? આપણું નામ સમજવાનું, વિધિયતામ, સ્વીકારો, શું? શ્રીજીન ધર્મ શરણમ, શ્રી જિનેશ્વર ભગવાનના શાસનનું શરણું સ્વીકારો। વિતરાગ પરમાત્માને આજ્ઞા બોલાઈ ગયું, ઈચ્છામિ નુકડમ।